નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જીપીએસસી પ્લસમાં. આજે આપણે જીપીએસસીની જે એક્ઝામ 13 ઓક્ટોબરે લેવાઈ છે એનો ભાગ નંબર 2 જોવાના છીએ. પહેલા ભાગમાં મેં તમને મેથ્સ અને રિઝનિંગના અમુક દાખલા સોલ્વ કરાયા હતા. આગળ વધીએ છીએ, હજુ કેવા દાખલા હતા આપણે જોઈ લઈએ મિત્રો. તો અહીંયા એક આકૃતિનો દાખલો હતો, 142 નંબરનો. જુઓ મિત્રો શું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 શહેરો રસ્તાના નેટવર્કથી જોડાયેલા છે. કોઈ એક શહેરથી શરૂ કરીને એક જ રસ્તા પર એકથી વધુ વાર પ્રવાસ કર્યા વગર તે શહેરમાં કેટલી રીતે પરત ફરી શકાય. આ 4 શહેર છે, કોઈ પણ એક શહેર પકડો, અહીંથી આપણે કોઈ પણ જગ્યાએ ફરીને પાછું આવવાનું અને આપણે રસ્તો ફરીને વાપરવાનો. એટલે આવું કહેવા માગે છે, ધારો કે આ એક શહેરથી હું શરૂ કરું, અહીંથી આ શહેર જઉં અને મારે પાછું અહીંયા આવવું હોય તો આ રસ્તા ઉપર પાછું ના આવાય. જે રસ્તા ઉપર ગયા છે, જો એક જ રસ્તા પરથી એકથી વધુ વાર પ્રવાસ કર્યા વગર આપણે તે શહેરે પાછા આવવાનું, તો આ કેટલી રીતે થઈ શકે. બસ તો આપણે એક એક ગણતરી કરવી પડે. આમાં મારા પ્રમાણે કોઈ સૂત્ર નથી હોતો. આ 4C2ની વાત કરીએ ને તો આ જવાબ ખોટો આવે. 4C2 ક્યારે વપરાય? 4માંથી ગમે તે 2ની પસંદગી કરવી હોય. આમાંથી એવું થોડી છે 4માંથી ગમે તે 2 શહેર પસંદ કરો એટલે જવાબ આવી જાય. આમાં તો તમારે, ધારો કે આ શહેરની વાત કરું તો અહીંથી ગણતરી કરો કયા રસ્તા શક્ય છે. તો આપણે ગણતરી કરીએ એક એક કરીને. ચલો અહીંથી જઈશ પહેલાં, અહીંયા જઈને આ પાછા થઈ ગયું. આ 1 આ રીતે અહીંયાથી આ શહેર જઈએ, અહીંયા જઈએ, અહીંયા પાછા. આ બીજો રસ્તો સમજાય છે. ત્રીજો રસ્તો જો, અહીંથી અહીંયા જઈશ, પછી અહીંયાથી અહીંયા જઈશ, આખું ત્રિકોણ ફરી જઈએ, અહીંયાથી પાછા. આ રસ્તો નંબર 3. હવે આગળ વાત કરીએ તો જો આ રસ્તાથી આપણે અહીંયા જઈ પરત ફર્યા હતા. હવે એક કામ કરીએ, અહીંથી અહીંયા જઈએ, ત્યાંથી અહીંયા જઈને પાછા આવીએ, થઈ શકે? આ રસ્તો નંબર 4. જો દરેક રસ્તા મેં તમને બતાયા, અહીંથી પાછો શરૂ કરું છું, અહીંયાથી શરૂ કરું, 1 2 3 4, એટલે આ રસ્તો નંબર 5. આ રીતે અહીંથી શરૂ કરીએ, 1 2 3 4, આ રસ્તો નંબર 6. હજુ કોઈ બાકી રહે છે ભાઈ? જો અહીંથી આમ જઈને પાછા એ સમજો શું શું કર્યું. હો ફરી એકવાર ચેક કરો. જો અહીંથી આ 1 આ 2 અને આ 3 બરાબર, પછી જો આ 1 બરાબર, પછી આ 2 આ રીતે, પછી આ 3. 6 થાય મારા પ્રમાણે. 6 જવાબ આવવો જોઈએ ભાઈ, 6 તો છે નહીં, તો આમાંથી કોઈ જ નહીં આ પ્રમાણે મને લાગે છે. અને આવું જ હશે બરાબર, કોઈ સૂત્ર આમાં કામ નહીં આવે મિત્રો. ચલો આગળ વધીએ. ઓકે નેક્સ્ટ દાખલો છે, જો બરાબર વંચાતો ના હોય તો વાંચી લઉં છું. બહુ ઇઝી દાખલો હતો. 3:40 વાગ્યા હોય ઘડિયાળમાં તો 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બને? અને આ સૂત્ર દરેકને આવડતું હશે. જો સૂત્ર ના આવડતો હોય સૂત્ર લખી નાખું છું. જ્યારે મારે કોઈ સમયે 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બને જાણવું હોય તો ખૂણો બરાબર થીટા ખૂણો બરાબર સિમ્પલ એક નિયમ છે. શું છે નિયમ? ભાઈ 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 મિનિટ. આ સૂત્ર તમે મૂકી દો એટલે તમને ખૂણો મળી જાય અને આ માણાંકમાં જવાબ આવે, એટલે કોઈ દિવસ માઇનસમાં જવાબ નહીં લખવાનો. તો 30 ગુણ્યા કલાક, કલાક કેટલા થયા? 3 કલાક. તો 30 ગુણ્યા 3 કરીએ એટલે 90 કલાક થયા. 90 કલાક ને 90 આપણે જવાબ. માઇનસ 11/2 અને મિનિટ, મિનિટ કેટલી છે ભાઈ? મિનિટ છે 40. આ 2થી કાપીએ તો 20. તો 90 માઇનસ 220, મેં કીધું માણાંક છે એટલે જવાબ જે પણ આવે પ્લસ કરી દેવાનો. તો 220માંથી 90 જાય તો જવાબ શું આવશે? 130. 130 આપણો જવાબ ઓપ્શન નંબર સી. બરાબર, સહેલો હતો. ચલો નેક્સ્ટ છે 144 થી 146. એક તમને આકૃતિ આપી છે, એના આધારે 3 દાખલા કરવાના છે. જોઈ લઈએ, સહેલો હતો. આકૃતિમાં શું છે? નીચે આકૃતિમાં વર્તુળ એ સાક્ષર આપ્યું છે, આ સાક્ષરનું વર્તુળ છે. ત્રિકોણ છે બેરોજગારનો અને આ જે છે ચોરસ છે ગ્રામ્યજનોનો. આ આકૃતિ અભ્યાસ કરીને આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. ચલો પહેલાં શહેરી. હવે શહેરી એટલે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ના હોવા જોઈએ, એટલે ચોરસ ના હોવું જોઈએ. સાક્ષર બેરોજગાર, જો બેરોજગાર અને સાક્ષર અને શહેરી ના હોવા જોઈએ એટલે શું છે? ત્રિકોણ અને વર્તુળ ભેગા થાય પણ એમાં ગ્રામ્યજન ના હોવું જોઈએ. તો શું જવાબ લાગે છે? 12 લાગે છે. 4 ના લખાય કારણ કે 4 શેમાં છે? ગ્રામ્યજનમાં આવી જાય છે. તો ત્રિકોણ બેરોજગાર, એક તો જો બેરોજગાર કીધું છે, સાક્ષર કીધું છે, સાક્ષર બેરોજગાર અને શહેરી. હવે શહેરી એટલે કોણ? શહેરીનો કોઈ આકૃતિ છે નહીં તો એ ગ્રામ્યજન તો ના હોવો જોઈએ. તો આ જવાબ શું આવશે? આપણે 12 ઓપ્શન નંબર સી. બરાબર, ચલો આગળ વધીએ. 145 શું કહે છે?
રોજગાર પ્રાપ્ત હોય તેવા, એટલે બેરોજગાર ના હોવા જોઈએ પહેલાં તો, એટલે ત્રિકોણ કપાઈ ગયો જો અહીંયા હોય તો બનાવી દઉં ભાઈ, ત્રિકોણ કાપી નાખવાનું, તેવા નિરક્ષર, નિરક્ષર એટલે સાક્ષર પણ ના હોવા જોઈએ, સાક્ષર ના હોવા જોઈએ એટલે પાછું આ વર્તુળ પણ નીકળી જવું જોઈએ, અને ગ્રામ્યજનોની સંખ્યા, હવે જો આ બેરોજગાર પણ ના હોવા જોઈએ, સાક્ષર પણ ના હોવા જોઈએ, તો બચ્યા કોણ? એકલા ગ્રામ્યજનો બચ્યા. એકલા ગ્રામ્યજનો કેટલા છે? 20 લોકો. બહુ સહેલું હતું. ચલો આગળ. સાક્ષર, સાક્ષર એટલે ભાઈ આ વર્તુળ આવવું જોઈએ. ગ્રામ્યજનોની સંખ્યા, સાક્ષર અને ગ્રામ્યજનો આ બંને ક્યાં ભેગા થાય છે ભાઈ? હવે તમને બેરોજગાર વિશે કંઈ કીધું નથી તો આપણે ધ્યાને લેવાનું જ નહીં. આ બંને ભેગા થાય એમાં કયા 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 અંકો આવ્યા? તો 4 અને 9 સરવાળો કરીએ તો જવાબ 13 આવવો જોઈએ. 9 ના ચાલે, બરાબર. બેરોજગાર, બેરોજગારની વાત નથી કરી તો બધા લઈ લેવા પડે. આમાં એવું ક્યાં કીધું હતું કે બેરોજગાર નહીં લેતા? તો આના અંદર સર્કલ, ગ્રામ્યજન ભેગું થાય, આ બંનેનો સરવાળો જવાબ તમારો 13 આવવો જોઈએ. ઓકે, ચલો નીચે 147 આ મધ્યસ્થ શોધવાનો છે. માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? આ સ્ટેટિસ્ટિકનો દાખલો છે ખરેખર. આવો એક્ઝામ આવો ના જોઈએ, પણ પૂછ્યો છે તો તમને કેવી રીતે સોલ્વ કરવાનો છે તમને આઈડિયા આપી દઉં મિત્રો. આનું સોલ્યુશન કેવી રીતે આવે? અહીં વર્ક છે 0 થી 10 વાળો. એન્ડ આ સોલ્યુશન જોતા નહીં, આપણે કાલના વિડીયોનો છે, બરાબર. તો આપણે 9 પેજ લઈ લઈએ છીએ. પ્રશ્ન વાંચી લો એકવાર, શું કહેવા માગે છે કે પ્રશ્ન એવો છે કે વર્ક આપ્યા છે 0 થી 10માં, આવૃત્તિ છે 7. એટલે એવું સમજી લો, 0 થી 10 માર્ક્સની વાત કરીએ, ધારો કે માર્ક્સનું હોય તો 0 થી 10 માર્ક લાવવાવાળા 7 વિદ્યાર્થીઓ છે. આવું કહેવા માગે છે પ્રશ્ન. અમારે મધ્યસ્થ શોધવો હોય તો આનો રસ્તો આ રીતે નીકળે. જો 0 થી 10 વાળા આપણે કયા લેવાના? 0 થી 10 તો બહુ બધા થાય, 0 થી 10 કોઈ પણ સંખ્યા લેવાય, તો આપણે આનો શું લઈ લેવાનો? એવરેજ, મધ્યક લઈ લેવાનો. 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5 થાય. તો 5 એવરેજ છે ગુણ્યા કેટલી આવૃત્તિ? 7 એટલે 35. અહીંયા 10 અને 20ના વચ્ચે સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ એટલે 15 આવે. તો 15 × 18 આ રીતે ગુણાકાર કરવો પડે. તો 15 × 18 શું થશે? 270. હું આખું સોલ્યુશન નહીં કરાવું, કેવી રીતે જવાબ આવે છે તમને સમજાવી દઉં છું, બરાબર. પછી તમે ગણતરી કરી લેજો. આ રીતે અહીંયા 25 × 34, બરાબર છે. આ રીતે આગળ આવશે 30 અને 40ના વચ્ચે 35 × 50. સમજાઈ ગયું ને? આ બંનેના મધ્યક શોધો, એવરેજ શોધો. 45 × 35, 55 × 20, 65 × 60, જે પણ આવે એનો સરવાળો કરો. અને સરવાળો પછી મારે શું કરવાનું છે? જે આવૃત્તિઓ હતી 7 વત્તા 18 વત્તા 34 વત્તા 50, એની ભાગ પાડી દેવાનો, તમારો જવાબ બની જાય. પણ મને આઈડિયા નથી, મેં સોલ્યુશન કર્યું નથી, કેમ કે આમાં કંઈ ખાસ નથી, સમય બગાડવાની વાત છે. એટલે આનું સોલ્યુશન કે શું આન્સર આવશે અત્યારે મને ખબર નથી, હું ટીક નથી કરતો, બરાબર. આ તમે કેલ્ક્યુલેશન કરીને તમારી રીતે જોઈ લેજો, બરાબર. દાખલો ખોટો છે એવું નથી, પણ કેલ્ક્યુલેશન મારે કરવી નથી અત્યારે. ચલો આગળ વધીએ. ઓકે, 148 પ્રશ્ન શું કહે છે? એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજનનો કાંટો વાપરે છે. એટલે એવું કેવું કરે છે? ધારો કે માર્કેટમાંથી 1000 ગ્રામ લાવે, તો એક કાંટો જ્યારે વેચવા જાય ને તો 1250નો કાંટો હોય. એટલે જ્યારે કોઈ માણસ લેવા આવે એને 1250 ગ્રામ જોઈતું હોય તો આવે અંદર 1000 ગ્રામ જ, આ ખાલી કાંટો વાપર્યો. એટલે શું થયું જોઈ લો, અહીંયાથી જ એને ડાયરેક્ટલી 1000 ઉપર 250નો ફાયદો થઈ ગયો. કારણ કે આપણે ઉધારીએ કે 1000 ગ્રામ 1000માં આવ્યું હોય તો વેચવાના સમયે શું કર્યું એને? જો ભાવમાં વધારો પણ ના કરે ને તો 1250ના પૈસા લેશે ને, આપ્યું તો 1000 જ, તો લાવ્યો 1000 ને ગયું 1000, પણ પૈસા શેના લીધા? 1250ના. અહીંયા જ જોઈ લો તમે કેટલો નફો થાય છે. હું એવું માની જ લઉં છું આ 1000 રૂપિયામાં 1000 ગ્રામ લાવ્યો છે, તો વેચવાના સમયે જો કોઈ નફો બફો ના લે ને તો 1250નું વેચશે અને કહેશે મેં તમને 1250 1 કિલો આપ્યું, રાઈટ. 1250 ગ્રામ આપ્યું મેં તમને, 1.25 કિલો આપ્યું, રાઈટ. છે અંદર 1 જ કિલો, 1000 ગ્રામ જ. પૈસા કેટલા લઈ લીધા? 1250ના. અહીંયા જ નફો જોઈ લો, 250નો નફો 1000 ઉપર, અહીંયા જ નફો એને કેટલો થઈ જાય છે? 250 રૂપિયા નફો કહી શકાય એવું. આગળ વધો. તે મૂળ કિંમતથી 20% જેટલી વધારે કિંમત અંકિત કરે છે. ભાવે વધાર્યો હોય તો બમણો નફો લે છે. હવે તો એક તો વજન ઘટાડ્યું નહીં, દર્શાયું મોટું. જો અહીંયા વજન ઘટાડવાળો દાખલો નથી, બહુ સરસ દાખલો છે. દર્શાયું મોટું એટલે 250 તો અહીંયા કમાઈ ગયો, અને બીજા 20%
અંકિત કિંમત વધારે રાખે છે. સેના ઉપર પણ? મૂળ કિંમત. મૂળ કિંમત આ નથી ભાઈ, મૂળ કિંમત 1000 છે. આના 20% 200 થાય, બીજા 200 નફો. તો કુલ નફો કેટલો થયો? કુલ નફો થયો 450. અને 450 નફો સેના ઉપર? ભાઈ રકમ તો 1000 જ ખર્ચી હતી, તો 1000ની સામે 450 એટલે 45% જવાબ આવવો જોઈએ. આના ઉપર 20% ના વધારાય. મૂળ કિંમત કીધી છે, મૂળ કિંમત આ છે, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, નીચે એક આકૃતિ આપી છે જ્યાં પી ક્યુ પેરેલલ, બરાબર, સમાંતર છે. એટલે આ બંને સમાંતર છે, પેરેલલ છે, એટલે જ્યારે ભેગા ના થઈ શકે, આગળ જાય તો ભેગા ના થાય. આપણે અહીંયા જો આગળ વધારીએ તો કોઈ દિવસ ભેગા નહીં થાય. પી ક્યુ એમ, પી ક્યુ અને એમ તમને, ચલો આ આપ્યું છે 100, લખી દઈએ આપણે આ 100 આપ્યું છે. એસ એમ ક્યુ, એસ એમ ક્યુ અહીંયા જે છે ખૂણો એ 25 ડિગ્રી આપ્યો છે. આર એસ એમ શોધવું છે, આર એસ એમ. ચલો કેવી રીતે શોધી શકાય? તો સમાંતર જ્યારે રેખા હોય એમના વચ્ચે એક લાઈન પસાર થાય તો હંમેશા આ જે ખૂણા હોય ને એક જ બાજુના એ બંને સમાન હોય. આ બધી પ્રોપર્ટી છે, આ બધી નોંધો તમને ખબર હોવી જોઈએ. જો આ 100 થાય તો આ 100 થાય. હવે આ ત્રિકોણમાં ત્રિકોણનો સરવાળો હંમેશા 180 હોય, તો આ 25, આ 100, 125 થયું. કેટલું બાકી રહ્યું? તો આ ખૂણો કેટલો હશે? હવે 180માંથી બાદ કરીએ તો 55 બચ્યો, તો આ ખૂણો 55. સમજાય છે બધાને? આ 100, આ 100, 100 વત્તા 125 એટલે 25, 125 થાય, વત્તા 55 કરીએ એટલે 180 થઈ ગયું. અને જ્યારે પણ સીધી લાઈન હોય ત્યાં ખૂણો કેટલો બને? 180નો. તો આખો ભેગો તેને 180નો થાય કે નહીં? જો આખો 180નો થાય, આ 55 હોય, તો પાછો આ કેટલો થાય? આ થાય 125. આપણો જવાબ ઓપ્શન નંબર સી આવવો જોઈએ. આ બધું ભૂમિતિમાં આવે, ભૂમિતિના લેક્ચર કરીશું શરૂ, ચિંતા ના કરશો, બરાબર. ચલો આગળ વધીએ. હવે 150 છે, એક સિમ્પલ સાદુરૂપ હતું. હવે સાદુરૂપ કરીએ અહીંયા સોલ્વ. તો જો ક્યાંથી શરૂ કરવું પડે? પહેલાં મારે આ જે ખૂણો છે, અંદર જે બ્રેકેટ છે, કૌંસ છે, ત્યાંથી શરૂ કરવું પડે. હવે આને આપણે સોલ્વ કરીએ તો લસા 3, બરાબર. આને તમને થોડું સોલ્વ કરીને બતાવું, તમને ભૂલ ના પડે તમારાથી, બરાબર ને. ચલો તમે થોડું સોલ્વ કરીને બતાવું છું, બરાબર મિત્રો. ચલો તો પહેલાં આખો દાખલો લખવા નથી જતો, આને આપણે સોલ્વ કરીએ તો લસા શું આવશે? 8 × 3 લસા, અહીંયા 3 ગુણાશે, 8 × 3 = 24 માઇનસ 2 એટલે આ થઈ ગયું 22, બરાબર. હવે એની આગળ જો અહીંયા કઈ જ નહીં એટલે ગુણાકાર હોય, તો આગળ ગુણાકારમાં 6/11 છે, અને પછી માઇનસ 4 છે, અને આ એક બ્રેકેટ મૂક્યો છે, આ રીતનું છે. હવે આ આખો સોલ્વ કરવો હોય તો કેવી રીતે થશે? જો 11 × 2 કપાઈ ગયું, 3 × 2 કપાઈ ગયું, 2 × 2 4, અને 4 - 4 0. તો અહીંથી અહીંયા સુધી કેટલું આવી ગયું ભાઈ? આ તો આવી ગયું 0. હવે શું બચ્યું આપણી પાસે? એકવાર લખી લઉં, 18 - 6 - 0 - 12. આવ્યું? હવે 6 - 0 કોઈ રોલ નથી, 6 + 12 શું થાય? 18. 18 - 18 ફાઇનલ જવાબ 0 આવવો જોઈએ, ઓપ્શન નંબર એ. આ રીતે કરવાનું છે, બરાબર છે. ચલો હવે આ કેટલા એશિયાઈ દેશો G20માં છે, આ બધું મને નથી આવડતું ભાઈ. આ જીકે આવી ગયું, આગળ વધીએ. તો શોધી લઉં ફટાફટ બીજા જીકેના જે એક જે કરંટ આપણે મેથ્સ કે રિઝનિંગ દાખલા. ચલો મળી ગયો છે 161 નંબરનો. હવે અહીંયા પ્રશ્ન એવો કહે છે કે નીચેની માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી હશે? 3 વસ્તુ શોધવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક એટલે એવરેજ, મધ્યસ્થ એટલે વચ્ચે કોણ આવશે, બહુલક એટલે વધુ પડતા કોણ આયા છે. સરળ કયું પડે? સૌથી સહેલું એ બહુલક. બહુલક એટલે આખી શ્રેણીમાં સૌથી વધારે વાર તમને કોણ દેખાય છે? જો 13ની વાત કરીએ તો 13 13 13 કેટલી વાર છે? આ 1, આ 2, આ 3, આ 4. 18 એક વાર નથી, આગળ 14 આગળ એક જ વાર છે. જો હાઈએસ્ટ કોણ છે? 13, એને કહેવાય બહુલક. તો મધ્યક, મધ્યસ્થ ને બહુલક શોધવાનું છે. તો બહુલક આપણું 13 આવે, તો ઓપ્શનમાં જો ત્રીજા નંબરે 13 આપ્યો છે એવી એક જ ઓપ્શન છે. આટલું ટીક કરી આગળ વધી જવાનું હોય, બરાબર છે. ચલો વધી આગળ. દાખલો નંબર 162. પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. બહુ સરસ વાક્ય છે આ. આ વાક્ય સમજાય તો જ આખો દાખલો ખબર પડે. પિતાની ઉંમર કેટલી છે? તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી છે. એટલે જો હવે તમને સમજાવું, પુત્ર જન્મ્યો છે, ક્યારે જન્મ્યો ખબર નથી,
ત્યારે પુત્રની ઉંમર કેટલી હોય? શૂન્ય હોય. અને ધારો કે તે સમયે તેના પિતાની ઉંમર હું ધારી લઉં 25 હોય, તો પુત્રની ઉંમર આજ રોજ 25 છે. કેમ કે પ્રશ્ન શું કીધો, પુત્રની જે ઉંમર છે એ પુત્રના જન્મ સમય પિતાની હતી. તો અહીંયા 25 વર્ષ વધી ગયા, તો પિતામાં 25 વધે એટલે શું થાય, 50 થાય. એટલે સિમ્પલ એવું હતું કે પિતા અને પુત્રમાં 2:1 ગુણોત્તર કહેવાય. ફરી એકવાર સમજો, પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે, પુત્રના જન્મ સમયે જે પિતાની ઉંમર છે એ પુત્રની હાલની ઉંમર છે. તમે કોઈ પણ મૂકીને જોઈ લો, 20 મૂકો તો અહીંયા 20 મૂકો, તો 20 વર્ષ પછી છોકરો 20 વર્ષનો થાય તો બાપા 20 ને 20 40 થઈ જાય. તો શું થયું, પિતા અને પુત્ર વચ્ચે કેવો સંબંધ છે કે પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી છે. તો આવું લખી શકું કે પિતા અને પુત્રનો ગુણોત્તર કેટલો, 2:1. હવે 12 વર્ષ પછી પિતા અને પુત્રનો ઉંમરનો ગુણોત્તર 5:3 થાય છે. કેટલા વર્ષ પછી? 12 વર્ષ પછી. જો આનો પણ એક બહુ સરસ વિડીયો મૂક્યો છે મેં ગુણોત્તર પ્રમાણનો, ભાઈ બંનેમાં સરવાળો સમાન હોય, બંનેમાં 12 વર્ષ વધારવાના ને, અને હવે ગુણોત્તર કેટલો થઈ જાય, 5:3. તો મારી પદ્ધતિ કેવી છે જોજો, આ બંને વચ્ચે તફાવત 1, અહીંયા 2, બંને તફાવત 2 કરી નાખો, અહીંયા 2 ગુણી નાખું, તો આ ગુણોત્તર 4:2 લખાય. કોઈ વાંધો ખરો કોઈને? તો આપણે એવું માનીએ પિતા પુત્રનો 4:2 ગુણોત્તર એ 5:3 બની જાય. જોઈ લો, પિતાનો ભાગ 4 થી 5 પહોંચી ગયો, પુત્રનો ભાગ 2 થી 3 પહોંચી ગયો. કેટલા ભાગનો વધારો? ભાઈ 1 ભાગનો વધારો. કેટલા વર્ષ? 12 વર્ષ. પિતાની હાલની ઉંમર કેટલી? તો પિતાની હાલની ઉંમર કેટલી? ભાઈ પિતાની હાલની ઉંમર 4 ભાગ. 4 ભાગ કેટલા? 12 × 48 આપણો જવાબ. 48 આવવો જોઈએ ભાઈ, બરાબર છે? ઠીક છે, સમજાયું બધાને? ઓકે, ચલો, આ જે શોર્ટકટ છે એ બહુ સરસ છે, અને કોન્સેપ્ટ નંબર 1 મેં નામ આપ્યું હતું મારા વિડીયોમાં. એકવાર ગુણોત્તર પ્રમાણનો વિડીયો જોઈ લેજો તમે, કે જ્યારે વધાર સમાન, જે સમય વધારો છે એ સમાન હોય, તો આ બંનેમાં જે તફાવત છે 2, તો અહીંયા 2 હોય તો ચાલે. તો વધારો 1 ભાગ 1 ભાગ 12, પિતાની ઉંમર 4 ભાગ, પુત્રની પૂછી હોય તો 2 ભાગ, તો 24 આવે, બરાબર. પિતાની ઉંમર 48 આવશે. ઓકે ચલો, હવે નેક્સ્ટ છે એક રીઝનીનો દાખલો છે. એક સાંકેતિક ભાષામાં વોટ વોઝ ઇટને લખાય છે મીરા ડે, પછી આ રીતે યુ ગો ને આ રીતે લખાય છે, યુ ટેક ઇટને આ રીતે લખાય છે, શી વોઝ સિકને આ રીતે લખાય છે. વોટ યુ ટેકને સંકેત શું થાય? તો આપણે પહેલાં જોઈએ કે વોટ આપણે જાણવું છે. તો જો વોટ ક્યાં ક્યાં આવે છે, એક વોટ અહીંયા આવે છે, પછી અહીંયા નથી આવતો વોટ, યુ ટેક નથી આવતો, શી વોઝ સિકમાં નથી આવતો, તો વોટ એક જ જગ્યાએ આવે છે ભાઈ. તો આ એક જ જગ્યાએ વોટ આવતો હોય તો આ 3માંથી ગમે તેવો એક કોડ જે આના સિવાય બીજે ક્યાંય ના હોય તે વોટ હોઈ શકે ને? તો આપણે શું જોઈએ, જો વોટ બરાબર જો કદાચ MI હોય તો MI અહીંયા નથી આવતો, અહીંયા પણ નથી આવતો MI, MI અહીંયા આવે છે, તો MI બરાબર વોટ ના હોય ને ભાઈ. MI બરાબર વોટ હોય તો અહીંયા MI ફરથી આવ્યો, તો એનો મતલબ વોટ હોવો જોઈએ ને? તો MI એટલે વોટ નથી ભાઈ, નક્કી. હવે આ રીતે કોને પકડીશું? RA અહીંયા નથી આવતો, RA અહીંયા આવે છે, એટલે RA પણ વોટ ના હોય. વોટ કોણ હશે? DE. તો ઓપ્શન જોઈ લો, DE વાળો તો કોઈ છે જ નહીં ભાઈ, કામ થઈ ગયું મારું ઓપ્શન નંબર D, કેમ કે વોટ બરાબર DE તો આવવો જ જોઈએ. સમજાયું બધાને? આ રીતે એક્ઝામમાં કરવાનું હોય, પછી આપણે સમય બચે જ મિત્રો. આમાં આપણે શું કરવા જઈએ છે, દરેક વસ્તુ શોધી, એક એક પેલા કર્યા, બધાના શબ્દ શોધી નાખ્યા, જરૂર છે જ નહીં. એક જ પૂછ્યો છે, એકથી પકડાઈ ગયું તો આગળ નહીં વધવાનું. અને પેપર કાઢવાવાળા વિચારીને કાઢે કે એટલો બધો સમય ના હોય છોકરા જોડે, તો આ રીતે શોર્ટકટ કરે ને તો સમય એમનો બચશે જ. ચલો, હવે આને DI કહેવાય, ગ્રાફ. ગ્રાફના દાખલા બરાબર તમને વંચાય છે, અંકો એ જોઈ લેજો મિત્રો. કેલ્ક્યુલેશન તમને સમજાવું છું. અહીંયા આપ્યું શું છે, 5 પ્રકારના સ્ટોર છે, આ P, Q, R, S અને T. 5 મહિના દરમિયાન આ 5 મહિના કેટલી કેટલી પુસ્તકો એમને વેચી છે, મને આપ્યું છે, બસ એના આધારે અહીંયા આપણે 5 દાખલા કરવાના છે, બરાબર ને? ચલો, પહેલો પ્રશ્ન શું છે જોઈ લઈએ. આપણે પહેલા પ્રશ્નમાં સ્ટોર P દ્વારા મે મહિનામાં વેચવામાં આવેલ પુસ્તકની સંખ્યા, P, મે. ચલો, આ P અને મે એટલે કોની વાત છે ભાઈ, 310ની વાત છે. આ રીતે લખી જ નાખવાનું એટલે ભૂલ જ ના પડે. P અને મે 310 પુસ્તકની જે સંખ્યા છે, સ્ટોર T દ્વારા જુલાઈમાં વેચવામાં આવેલા પુસ્તક, T દ્વારા જુલાઈ, આ T અને આ જુલાઈ, 420. ચલો,
આ પણ પતી ગયું, આ પણ પતી ગયું. હવે પૂછ્યું છે શું કે પી દ્વારા જે વેચવામાં આવ્યા છે એ સ્ટોર ટી દ્વારા જુલાઈ વેચવા આવેલા પુસ્તકની સંખ્યા કરતાં આશરે કેટલા ટકા ઓછી છે? એટલે 310 420 કરતાં કેટલા ટકા ઓછી, આવું પૂછ્યું છે. તો 310 જો ટકાવાળી તમને આવડવું જોઈએ, કેટલા ટકા ઓછું કીધું હોય તો બંનેમાં તફાવત 110 ઓછું. ઓછું કીધું હોય તો આધાર કોણ આવે? મોટું આવે. શેના આધારે? 420ના આધારે, અને ટકા માટે ગુણ્યા 100. આ ગણતરી કરવી પડે. તો આશરે કરીએ આપણે. આના 10% શું થાય? આ નીચે સંખ્યા છે એના 10% 42 થાય. તો ઉપર 42 નથી, એનાથી વધુ છે, 10%થી મોટો જવાબ આવે. આવું 42 કેટલી વાર કરું ભાઈ? પહેલાં 3 વાર કરી લઉં. 3 વાર કરું તો શું થાય? આ 126 થયું તો વધી ગયા, આ તો વધી ગયા. એટલે 30% કરીએ તો વધી જાય. 30%થી ઓછો જવાબ હોવો જોઈએ. આ 26% બની શકે, પણ ઉપર પૈકી કોઈ નહીં આપ્યું છે એટલે આપણે એકવાર ગણતરી કરવી જોઈએ ખરેખર. તો 26% જેવું સેટ થાય છે કે નહીં જોઈ લઈએ. તો જો આપણે આના 26% શોધી લઈએ. આના 25% શું થાય? ચોથો ભાગ થાય. ચોથો ભાગ થાય 105, અને બીજા 1% થાય આશરે 4 જેવા, જો થઈ જાય છે. આ બધી ગણતરી જો તમને ના સમજાય તો તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. અગેન મેં પર્સન્ટેજના પણ વિડીયો બહુ સરસ મૂક્યા છે, 7-8 વિડીયો, બધું જોઈ લેજો. ટકાવાળીની ગણતરી તમને આવડી જશે. ઓકે ચલો આગળ વધીએ. હવે 165 શું કહે છે? સ્ટોર પી દ્વારા એપ્રિલ અને જૂનમાં વેચાણમાં આવેલા કુલ પુસ્તકો, પી એપ્રિલ જૂન, પી એપ્રિલ અને જૂન એનો સરવાળો કરી દઉં તો એ થાય છે 320. અને સ્ટોર ટી દ્વારા મે જુલાઈ, ટી મે અને જુલાઈ આમનો સરવાળો કરીએ તો થાય પાછળ 6, આગળ 9 અને પછી 6. ઓકે આ બંને પુસ્તકની વાત છે. તો વેચાણ આવેલા કુલ પુસ્તકોનો ગુણોત્તર કેટલો? બસ આનો ગુણોત્તર કરવાનો છે. ગુણોત્તર એટલે જે કપાતું એ કાપી નાખવાનું. તો 8થી કપાય જેવું લાગે છે. ચલો 8 ચોક અહીંયા 8 8 64, 8 7 56. બીજું કંઈ કપાય છે? કંઈ ભૂલ ન પડે ને, જોઈ લેજો ભાઈ. મે જુલાઈ ટીનું મે અને જુલાઈ ટી બરાબર છે 600 ને 696, આ પણ બરાબર છે. અને પેલું હતું આગળ પી એપ્રિલ જૂન, પી એપ્રિલ અને જૂન આ પણ બરાબર છે 320, બરાબર છે ભાઈ. અને 8થી કાપ્યું તો 8 8 64, બચ્યું 56, 8 7 56, ઠીક જ છે. તો ઓપ્શન કેમ મેચ નથી થયો? હજુ કપાશે કે ભાઈ? હજુ તો લાગતું નથી કંઈ કપાય એવું. પી દ્વારા એપ્રિલ જૂન, પી એપ્રિલ જૂન 320, આ તો બરાબર જ છે. અને ટી દ્વારા મે અને જુલાઈ, ટી દ્વારા મે અને જુલાઈ 696, ઠીક છે યાર. કેવું આવું થયું? ચલો જોઈ લો ફરી એકવાર ગુણોત્તર કેટલો. ઓકે આપણે 8થી કાપ્યું, 8 6 32, આ બરાબર છે. 88 64, રાઈટ, 64 આવે તો 56 જ બચે ને. આ 8 × 7 આ બરાબર છે યાર. તો આશરે ચલો કંઈક લઈએ આપણે, ફરી 8થી કાપીએ તો 8 5 અને 8 11 જેવું આવવું જોઈએ ભાઈ. મારા પ્રમાણે તો આ હોવું જોઈએ જવાબ, હો, કેમ કે બીજું સેટ નથી થતું. જો 8 થી કાપીએ તો 8 5 ને 8 8 × 11 88 થાય, તો આ લાગે છે મારા પ્રમાણે, બરાબર. જોઈ લેવાનું. ચલો આગળ 166. 166માં શું કહે છે? જો સ્ટોર્સ ક્યુ એસ અને ટી દ્વારા એપ્રિલમાં વેચેલ કુલ પુસ્તકો પૈકી 30% પુસ્તકો શૈક્ષિક પ્રકારના હોય છે તો આ જ સ્ટોર દ્વારા આ જ મહિના દરમિયાન વેચેલા કુલ બિનશૈક્ષિક 30% હોય તો બચ્યા કેટલા? 70% શોધવાના. શેના? ક્યુ એસ ટી એપ્રિલ. હવે એપ્રિલ, આ એપ્રિલ, એમાં ક્યુ દેખાય છે ને, હા, ક્યુ એસ અને આ ટી, કરો બધાનો સરવાળો અને એનો 70%. ચલો આનો સરવાળો કરીએ તો 211 145 214, તો 10 4 5 6 7 570, એના કેટલા ટકા? 70%. આના 10% થાય 57, તો 57 × 7, 7 7 49, 75 અને 35 ને 39, 399 આવવું જોઈએ. યાર કંઈ હતું નહીં પ્રશ્નમાં, ઇઝી હતું. ચલો આગળ જોઈ લઈએ, હજુ 2 પ્રશ્ન છે આવા મિત્રો. સ્ટોર આર દ્વારા એપ્રિલ જૂન જુલાઈમાં વેચેલા કુલ પુસ્તકોની સરેરાશ કેટલી? આર એપ્રિલ જૂન જુલાઈ, ચલો આર, આ એપ્રિલ, આ જૂન અને આ જુલાઈ, સરવાળો કરી ભાગ્યા 3 કરવાનું છે. બહુ સહેલો દાખલો છે પણ કરી લઈએ આપણે ફટાફટ. ચલો
સરવાળો કરવો છે, અહીંયા કરીએ આપણે સરવાળો, અહીંયા જ કરી નાખો ને, અને પતી જાય કામ. ચાર આઠ ને ત્રણ અગિયાર, બે ત્રણ ને ત્રણ છ ને એક સાત, સાતસો ને ચૌદ ભાગ્યા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ અઠ્ઠા એટલે 238. જો આવા તમને અઘરા પડતા હોય ને દાખલા, તો આ પાંચમાંથી તમારે શોધી નાખવાના, બે ત્રણ તો સહેલા હોય જ, જો આ સરેરાશ સહેલો હતો, આ એ સહેલો હતો, સહેલા સહેલા શોધી કરી નાખવાના. ચલો છેલ્લો આમાં શું છે જોઈ લઈએ. સ્ટોર ક્યુ દ્વારા મે અને જુલાઈના વેચાણ કુલ પુસ્તકો, સ્ટોર એસ દ્વારા માર્ચ જુલાઈના વેચાણ કુલ પુસ્તકોના તફાવત કેટલો છે? ક્યુ મે જુલાઈ, ચલો ઉપર જોઈ લો, ક્યુ મે જુલાઈ, આ ક્યુ, આ મે અને આ જુલાઈ, એનો સરવાળો થાય છે 345. એ નીચેમાં લખ્યું છે પછી તમને દેખાશે. અને બીજું કીધું છે એસ દ્વારા માર્ચ અને જૂન, જોઈ લો, એસ દ્વારા માર્ચ જૂન, ચલો ઉપર જોઈ લો, એસ દ્વારા માર્ચ અને જૂન, આનો સરવાળો કરીએ તો 3 એટલે 405, 405. તો આ બંને વચ્ચે તફાવત કેટલો ભાઈ? તો આ 400થી કેટલું દૂર છે? 400થી દૂર છે આપણે 55, 55 ને બીજા 5 એટલે 60 જવાબ આવવો જોઈએ. ઓકે ચલો, બીજા જે દાખલા છે આપણે નેક્સ્ટમાં કવર કરીશું, પાર્ટ નંબર 3માં, 3 કે 4 પાર્ટમાં પતાવીશું આપણે. બીજા ખાસા બધા દાખલા છે શીખવા જેવા. ઠીક છે મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તમે ટેલિગ્રામ ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરી લેજો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પણ કરી લેજો, ધીમે ધીમે બહુ સરસ બધા જ વિડીયોમાં આવશે. આ નોટ ઇવન મેથ્સ એન્ડ રીઝનિંગ, બીજા બધા સબ્જેક્ટનું પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.